मलयाणी એસોસિએશને સિલવાસામાં રેડ ક્રોસ લાયન્સ ક્લબના સહયોગથી 26 જાન્યુઆરીના રોજ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની સામે આવેલી તેની ઓફિસમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। મલયાલી એસોસિએશન દ્વારા રેડ ક્રોસ લાયન્સ ક્લબના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં 78 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું। આ 78 યુનિટ બ્લડ રેડ ક્રોસ બ્લડ બેંકને જાહેર હિતની જરૂરિયાત માટે આપવામાં આવ્યું હતું। મલયાલી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે વર્ષોથી અમે ગણતંત્ર દિવસ પર રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ। રક્તદાનને લઈને મહિલા રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મહિલા રક્તદાતાઓએ જણાવ્યું હતું, દરેક સ્વસ્થ વ્યક્તિએ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, દરેકે પોતાની ક્ષમતા મુજબ રક્તદાન કરવું જોઈએ। પિછલા 20 સાલ સે મહિલાઓની મલયાલી એસોસિએશન કા બ્લડ ડોનેશન કેમ્પ રિપબ્લિક ડે કે અંદર ચાલ રહા હૈ। जैसे कि आज 9 बजे देसी झंडा उसके बाद में 10 बजे ब्लड डोनेशन काम शुरू हुआ। अभी तक करीब 75 आदमियों ने ब्लड अपना डोनेशन किया है और 100-150 सब का आसपास हमारा लक्ष्य 4 बजे तक। और उसके साथ साथ में हम जो पीएम जय का जो आयुष्मान भारत का उसका भी काम चला। सबको मैं तो बोलती हूँ सबको डोनेशन करना चाहिए, सारी फीमेल्स को डोनेशन करना चाहिए। जो मतलब आजकल लेडीज में हीमोग्लोबिन कम होती है तो लोग मना कर देते हैं, बट खा पी के अच्छे से रह के सबको ब्लड डोनेट करना चाहिए। दिया है कैसा लगा, क्या सोच के ब्लड दिया है आपने? हर साल में ब्लड डोनेट करता है 26 जनवरी को, तो हीमोग्लोबिन होगा तो ब्लड डोनेट करने का अच्छा बात।